ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં જે ગતિથી લોકો વસી રહ્યા છે તેને લઈ પર્યાવરણ અને ખુલ્લા સ્થળે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી એફોર્ડેબલ હાઉસિંગ અને અન્ય લોકો સરકારની ગાઈડલાઈનનું અનુકરણ કરે તો ડેવલપમેન્ટ થઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે લોકો ઇમારત કે કંઈ પણ બાંધકામ કરતી વખતે પર્યાવરણને લગતી સરકારની ગાઈડલાઈનનું અનુકરણ કરવાની જરૂર છે. ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ, એલઈડી અને આસપાસના વિસ્તારોને હરિયાળું રાખવા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આઈજીબીસી દ્વારા આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જ 100થી વધુ 150 ગ્રીન સર્ટિફિકેટ બિલ્ડિંગ છે. અફોર્ડેબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ઇમ્પેક્ટ એનર્જી, વોટર અને લાઇફસ્ટાઇલ પર થાય છે અને સેનિટેશન પર થાય છે. અને જેની સૌથી વધારે જરૂરિયાત અને સૌથી વધારે ફાયદો એ અફોર્ડેબલ સેગમેન્ટ જ મળી શકે એમ છે. અને ખરેખર જો આપણે અફોર્ડેબલ સેગમેન્ટમાં સસ્ટેનેબલ ગ્રીન ડેવલપમેન્ટ કરીએ અને ગ્રીન બિલ્ડિંગને ગ્રીન ઇકોસિસ્ટમ ક્રિએટ કરીએ તો દરેક ઘરમાં 100થી 200 રૂપિયા પર મંથ પાણીનો યુઝેજમાં ફાયદો થઈ શકે, 300થી 400 રૂપિયા એનર્જીમાં યુઝેજનો ફાયદો થઈ શકે, ઇલેક્ટ્રિસિટીમાં નહીં. અભી જો હૈ કે ગાઈડલાઈન નહીં ફોલો કરને કી પ્રોબ્લેમ, વો તો ઝંઝટ હી નિકલ ગયા. અભી તો ફોલો કરના પડેગા, ક્યોંકિ અભી જ્યુડિશિયલ એક્ટિવિઝમ જિસ તરહ મેં બાત કર દેતા હું, જ્યુડિશિયલ એક્ટિવિઝમ જિસ લેવલ મેં હૈ, ઓર હમકો અભી રેરા કા બિલ હૈ, અભી જો ભી બિલ્ડિંગ્સ બનતે હૈં, જો ભી પ્રોમિસ હોતા હૈ, જો ભી કરતે હૈં, ઉસ હિસાબ મેં જાના હી પડેગા, ક્યોંકિ ઇફ યુ ડુ નોટ ફોલો ધ લૉ, ધી અધર સાઈડ